વડોદરા શહેરના ઉંટિયા કજાપુરા ગામમાં આત્મીય ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉનમાં જિલ્લા એલસીબીએ દરોડો પાડી 30,85,000ના દારૂના વિશાળ જથ્થા સાથે 3 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા। દારૂનો આ જથ્થો નિલેશ ઉર્ફે નીલુ સિંધી, હરી સિંધી અને માંજલપુરના વિજય રાણાએ મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા નજીક આવેલા ઉંટિયા કજાપુરા ગામમાં આત્મીય ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટમાં બનાવાયેલા ભાડાના ગોડાઉનમાં દારૂનો જથ્થો છુપાવીને રાજસ્થાનનો જગદીશ ઉર્ફે રાજુ બિશ્નોઈ અને વિષ્ણુરામ ઉર્ફે ગંગા વિષ્ણુ તથા અશોક બિશ્નોઈ વેચાણ કરતા હોવાની બાતમી જિલ્લા એલસીબીને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસના દરોડામાં ગોડાઉનમાં દારૂનું કટિંગ થતું હોવાનું જોવા મળ્યું હતું। પોલીસે સ્થળ પરથી સુરેશ આસુરામ બિશ્નોઈ, ચંદનારામ ભાગચંદ મણી અને દિનેશ બિશ્નોઈને ઝડપી પાડ્યા હતા। પોલીસે ગોડાઉનની તપાસ કરતા ગોડાઉનમાંથી દારૂની 660 પેટી મળી આવી હતી। પોલીસે 15,636 બોટલો અને ટીન કબજે લઈ 30,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે 3 મોબાઈલ, છોટા હાથી ટેમ્પો, કન્ટેનર અને નંબર વગરની બાઇક મળીને 52,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દારૂનો જથ્થો નિલેશ ઉર્ફે નીલુ સિંધી, હરી સિંધી અને માંજલપુરના વિજય રાણાએ મંગાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેથી પોલીસે તમામ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।